ઉમેદવાર તરીકે નામ જાહેર થતા ગેનીબેન ઠાકોર હવે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરની ભાજપ અને પ્રશાસનને ચીમકી, ચૂંટણીમાં આડું અવળું કરવાનો વિચાર ન કરતા મનમાં દાદા હોવાની રાય હોય તો કાઢી નાખજો. યુવાનોને બનાસની બેન ગેનીબેનનું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. ગેનીબેન દ્વારા ટિકિટ માંગી નથી, પાર્ટીએ આપી છે. તમામ સમાજના લોકો મારી સાથે હોવાની વાત ગેનીબેને કહી છે. તો આક્રમક અંદાજ ગેનીબેનનો. ગેનીબેન ઠાકોર લોકસભાના ઉમેદવાર છે બનાસકાંઠાના કોંગ્રેસના. એમણે સૂત્ર આપ્યું છે બનાસની બેન ગેનીબેન, તેમની સાથે વાત કરીએ. બેન, આ સૂત્ર કેવી રીતે આવ્યું? આ બનાસકાંઠાની જનતાએ સ્વયંભૂ આ સૂત્રને આગળ વધાર્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી, જે સોશિયલ મીડિયાની એ તટસ્થ ટીમ છે કે જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, એ યુવાન ભાઈઓએ લાગણી સાથે આ સૂત્ર બનાવ્યું છે. એટલે સમગ્ર જિલ્લાની અંદર ફરે છે અને હું બનાસની બેન છું જ, હા, તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલી છું અને બનાસકાંઠાના કોઈ ગામ કે કોઈ તાલુકા એવા ના હોય કે એક બેન તરીકે એમના સુખ દુઃખમાં ભાગીદાર ન બની હું. એટલે સ્વાભાવિક છે કે બનાસની બેન ગેનીબેન. અચ્છા, તો મતદારો મૂંઝાયા હશે ને, બે બેન છે, કોનું મામેરું? હા, મતદારો મૂંઝાયા હોય તો તમે મતદારોને પૂછો કે જે તમે આ બનાસની બેન ગેનીબેન કહો છો એમાં તમને કઈ મૂંઝવણ છે? સામે વાળાના ઓલા માટે એટલે એ અભિપ્રાય મારા કરતા જે સૂત્ર બનાવ્યું છે અથવા સૂત્રથી ચાલે છે એ લોકોને વિશેષ ખબર હોય. પણ બેન એટલા માટે મેં કીધું એ પ્રમાણે કે હર હંમેશા ભૂગો ધૂણે તો નાળિયેર ઘર સામું નાખે. એટલે વિસ્તારવાદ રહેતો હોય, એક લોકો વચ્ચે રહેવા માટેની લાગણી વાળો રહેતું હોય, એક સંસ્કૃતિની પ્રણાલિકા પ્રમાણે રહેતું હોય કે જેની સાથે વર્ષોથી સંકળાયેલા હોય એને પોતાને પોતાનાપણું લાગે અને પોતાનાપણું લાગે એટલા માટે અમારી બેન ગેનીબેન. બેન, છેલ્લા બે સવાલ પૂછવા છે. આ મામેરા વાળી વાત છે તો મામેરા આપણી સંસ્કૃતિ એવી રહી છે કે સગ્ગો ભાઈ હોય એ પેલા મામેરું ભરે, પછી એની સાથે કાકા મોટા બાપાના ફઈ ફુવાના એ બધા મામેરું ભરે. સગ્ગા ભાઈ એટલે ઠાકોર સમાજ અને મોટા બાપાના કે ફઈ ફુવાના ગણો તો ચૌધરી સમાજ, બે અહીંયા વધારે મોટા સમાજ છે. શું લાગે છે, ઠાકોર સમાજ પૂરેપૂરો હારે રહેશે, ચૌધરી સમાજ કેટલો સાથે રહેશે? હું માનું ત્યાં સુધી આ ચૂંટણી કોઈ સમાજ સાથે ન સરખાવવી જોઈએ. સમાજ એ એમના પોતપોતાના ઉમેદવારો ઉપર લાગણી હોય એ સ્વાભાવિક છે, પણ આ ચૂંટણી એક લોકશાહીની ચૂંટણી છે અને લોકશાહીમાં 18 આલમ આવી જાય. એટલે મારી વાત એ મામેરા માટેની મેં કીધું એમ કે 36 એમ ચૌધરી સમાજ એ આવી જાય. બધા જ જે મદદ કરવાવાળા લાગણીવાળા લોકો જે રીતે મદદ કરે એ તમામનો હક અધિકાર એમના ઉપર અમારો છે અને એ 100% અમને મતનું મામેરું ભરશે. હવે છેલ્લો સવાલ, કાલે તમે કીધું હતું બે જ દાદા છે, ત્રીજા કોઈ દાદા બનવાની કોશિશ ના કરતા. હા, મારો સ્વભાવ કાયમ હિરેનભાઈ લડાયક રહ્યો છે. જ્યારે કોઈ અન્યાય કરે તો અન્યાય સામે લડવા માટેની હંમેશા મારી પોતાની માનસિકતા રહી છે અને એના ભાગરૂપે આ ચૂંટણીમાં કે ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની કે ભારતીય જનતા પાર્ટીના સત્તાના માધ્યમથી જે વહીવટીતંત્ર હોય કે એમના લોકો હોય એ ક્યાંક ને ક્યાંક મતદારોને દબાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને એવો રોફ જમાવતા હોય છે કે એ તો તને દુનિયાના દાદા. તો હું એમને કહેવા માગુ છું કે અમારી સંસ્કૃતિ પ્રમાણે, અમારી ધાર્મિકતા પ્રમાણે, હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે હનુમાન દાદા અને ગણપતિ દાદા હોય, બીજો કોઈ દાદા ના હોય અને બીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજમાંથી રહી કાઢી નાખે, અમે એની સામે લડવા માટે સક્ષમ છીએ. ખૂબ ખૂબ આભાર બેન વાત કરવા માટે. તો ગેનીબેન, તેમનો લડાયક મિજાજ એ હજુ પણ યથાવત છે અને તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. કેમેરામેન યુવરાજ લીલા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા.